नमस्ते बाळकों, आज आपणे धोरण 5 विषय गुजराती तेमां आपणे पाठ 3 जेनुं नाम छे भारत रत्न डॉक्टर आंबेडकर। तो बाळकों, अहीं जे डॉ एम लखी अने नीचे टपकुं करे छे तेनो मतलब थाय छे डॉक्टर आंबेडकर। अने आना विषेनी तमे थोडी घणी तो माहिती मेळवी छे। हवे आपणे अहीं पाठ जोवानो छे, परंतु पाठ की शुरुआत करता पहला समझाता पहला अपने पाठ नु वाचन करव खूब जरूरी है। तो आप सौथी पहला पाठ नु वाचन करी तो हूँ जे रीते वाँचु तमारे ध्यान थी जोवानु छे। एक एक लीटीए तमारे आंगळी मूकवानी छे मारी साथे अने तमारे पण मारी साथे वाँचवानु छे। तो हवे आपणे आ पाठ नु वाचन शुरू करीशुं। તેર ભારત રત્ન ડોક્ટર આંબેડકર અને તેના લેખક છે હાસ્યદા પંડ્યા। આ એક લેખિકા છે। તો આ પાઠમાં શું વિશે તેના વિશે જોવાનું છે, તો આ જે એકમ છે એટલે કે પાઠ છે તેમાં લેખિકાએ દલિતો પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન અને કાર્યનો ટૂંકો પરિચય કરાવ્યો છે। ડોક્ટર આંબેડકરે ભારતનું બંધારણ ઘડી ને બંધારણના ઘડવૈયા તરીકે ખ્યાતિ મેળવી હતી। તેઓએ ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। તો એના વિશે આપણે જોવાનું છે। તો સૌથી પહેલા આપણે વાંચન કરીશું। આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે। 6 વર્ષ સુધી કુમળી વયના એક બાળકે પોતાના માતા ગુમાવેલી। એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃસુખ ગુમાવનાર પુત્રના વાકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે। ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે। મારા સૌથી નાના દીકરાનું શું થશે? હું એને સંભાળી શકીશ? એની માતાનું સ્થાન લઈ શકીશ? થોડી જ વારમાં એમણે મક્કમ નિર્ધાર કરી લીધો, નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયાસરસો ચાપી દીધો। 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, એમનું મૂળ નામ ભીમરાવ। માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું। દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો। ભીમરાવ રંગે ગૌવર્ણા હતા, એમનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે, નાક ટચુકડું પણ આંખો પાણીદાર। પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા, પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું। એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં, ઊંચ નીચના ભેદભાવ પાર વિનાના, ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું। ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનની ખૂબ જ લાગી આવતું। એ સમયે આવડત નહોતી જોવાતી, જ્ઞાતિ જોવામાં આવતી હતી, એ વાત એને ભારે કટતી હતી। પોતે મોટો થઈ ન્યાય અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો। રત્નએ કંઈ ઢાંક્યું રહે? ભીમરાવની પ્રતિભાથી પોસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી। પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી। સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી। ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું। વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા। પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા। ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા। એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી। કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો। ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે,
સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ તેમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠી ને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય, મોડે સુધી વાંચનાલયમાં બેસી ને વાંચ્યા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે ને નવાય ભરી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો. ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને અને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં તો આ રીતે અપમાનિત થવું પડતું હોય પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાની બંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ. તેમણે મૂક નાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખી તેઓ ટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924 રોજ એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વૈદિક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. ડોક્ટર બાબા સાહેબનું હૃદય આજોઈને પીગળી જતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો, વિધવા વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીને પણ એનો વારસ હક મેળવવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે, શિક્ષિત બનો, સંઘર્ષ કરો અને સંગઠિત બનો. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરી નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્ત્રીને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાવ્યો. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભનિષ્ઠતાથી પ્રેરાઈને વિદ્યાર્થિનીઓને ફીમાં છૂટ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી. નિધિ એકત્ર કરી ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. મહાત્મા ગાંધી સાથે પણ એમને કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ડોક્ટર બાબા સાહેબને કેવળ રાજકીય આઝાદી જ નહોતા જંગતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દૃઢપણે માનતા. વિચારપુરુષ ડોક્ટર બાબા સાહેબના જીવન પર સાર્વધાર્મિક પ્રભાવ બુદ્ધિ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓફ યુપી રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત, દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધારક
डॉक्टर बाबा साहेब आंबेडकरનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956માં થયું, પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1919માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. ભારતરત્ન અને બંધારણના ઘરવળિયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો બાળકો, અહીં આપણે આ પાઠનું વાંચન કર્યું. તમે પણ મારી સાથે વાંચ્યું હશે. હજુ પણ તમારે 2 વખત આ પાઠનું વાંચન કરવાનું છે અને અઘરા શબ્દો તમારે નોટમાં લખવાના છે. નમસ્તે. જય શ્રી કૃષ્ણ.